Good morning friends. તો ચાલો હવે આપણે શરૂ કરીએ આપણે 10 માં ધોરણની ચોપડીની અંદરના દાખલાઓ. મતલબ કે ઉદાહરણ નંબર 1. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 1 તમે ચોપડીમાં જોશો તો પાના નંબર 228 પર છે. બરાબર છે? ફટાફટ બુક સાથે રાખજો. ચાલ 228 નંબર પર જે આ દાખલો છે એ આપણે આ જે ચેપ્ટરની શરૂઆતના પાર્ટ 1 માં જે પ્રકારના દાખલો ભણેલો તો સૌથી છેલ્લો દાખલો એવી જ રીતે કરવાનો છે. બરાબર છે? તમે એ ઉદાહરણની રકમ જોશો તો એમાં તમને આપ્યું છે કે ભાઈ અમુક વિદ્યાર્થીઓ છે મતલબ 30 વિદ્યાર્થીઓ છે અને એ લોકો કંઈક એક્ઝામ આપવાના છે અને એક્ઝામની અંદર મેળવેલા ગુણ કંઈક આપેલા છે. આ માહિતી તમે ચોપડીમાં જોશો તો એક કોષ્ટક સ્વરૂપમાં આપી છે. આપણે શું કરવાનું છે કે વિદ્યાર્થીઓએ જે આ મેળવેલા ગુણ છે ને એનો મધ્યક શોધવાનો છે. તો હમણાં સૌથી છેલ્લા પાર્ટની અંદર આપણે જે દાખલાઓ જોઈ દો સૌથી છેલ્લો એ પ્રમાણે કામ ચાલુ કરીએ. જુઓ રકમ કેવી રીતની છે. મેળવેલ ગુણ આપેલા છે આપણને. તો આ જે ગુણ આપણે આપ્યા છે તેને આપણે નામ આપીએ XI. એ કોલમનું નામ આપણે શું આપવાનું ભાઈ? XI. ઓકે. 10 ગુણ પ્રાપ્ત કરનાર એક વિદ્યાર્થી છે. 20 ગુણ કોને મળ્યા? તો ભાઈ પણ એક જ જણને મળ્યા છે. 36 ગુણ ત્રણ જણને મળ્યા છે. ત્રણ વિદ્યાર્થી એવા છે કે જે 36 ગુણ મળ્યા. 40 ગુણ પ્રાપ્ત કરનાર ચાર વિદ્યાર્થીઓ છે. ખ્યાલ આવે છે? સેમ દાખલો જે આપણે સૌથી છેલ્લા જોયો હતો. ચાલો તો હવે આપણો સવાલ છે કે આનો મધ્યક શોધવાનો છે. આનો મધ્યક શોધવા માટે આપણે એક કોલમ નવી બનાવી દઈશું. બરાબર? કારણ કે જુઓ ધારો કે આ કોલમ નહીં બનાવું ને આ કોલમ નહીં બનાવું તો આપણું કામ બહુ વધી જાય. મધ્યકનું સૂત્ર મારીએ કે ભાઈ એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ છે એટલા સિગ્મા એફ આઈ. હવે એમાં સિગ્મા એફ આઈ એટલે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? એમાં 30. હવે છેદમાં 30 લખ્યા હોય તો ઉપર આપણે 30 પ્રાપ્તાંકોનો સરવાળો કરવો. હવે 30 પ્રાપ્તાંકોનો સરવાળો એટલે બહુ લાંબુ કામ થઈ ગયું. જેવું આપણે ગયા દાખલામાં કામ કર્યું કે ભાઈ એના કરતા ગુણાકાર કરી નાખીએ તે ચાલે. બરાબર? 40 ગુણ ધરાવનાર ચાર વિદ્યાર્થી છે તો 40 ચાર વાર લખો અને પછી સરવાળો કરો. એના કરતા તો 40 × 160 ડાયરેક્ટ લખી દો તો આપણને પોસાય. બરાબર ને? ગયા દાખલામાં મેં સમજાવ્યો હતો ને. તો ચલો અહીં પણ આ જ કામ ચાલુ. શું કરીએ ભાઈ? નવી કોલમ બનાવીએ, નામ આપીએ FI XI. આ રહ્યો FI, આ રહ્યો XI. બંને ગુણે કામ 10 × 10, 20 × 20, 36 × 40 108, 40 × 160, 50 × 200, 56 × 112, 60 × 240, 70 × 280, 72 × 72, 80 × 80, 88 × 176, 72 × 276 અને 95 × 95. ત્યાર પછી શું કરીશું? આનો પણ સરવાળો કરવાનો, આનો પણ સરવાળો કરવાનો. આનો સરવાળો કરીશ આ કોલમનો સરવાળો એટલે કે સિગ્મા મળશે, સિગ્મા એફ આઈ મળશે. સરવાળો નહીં કરો તો પણ ચાલે. રકમ માગવાનો છે કે ભાઈ 30 વિદ્યાર્થીઓ છે. સરવાળો કરશો તો પણ જવાબ 30 આવશે. સિગ્મા એફ આઈ જેને આપણે એન પણ કહી શકીએ. બરાબર છે? આગળ વધીએ. આ જેટલા પણ એફ આઈ એક્સ આઈ મળે છે એનો પણ સરવાળો કરવાનો છે. ચલો આનો સરવાળો કરીએ એટલે આને આગળ સિગ્મા ઉમેરી દેવાનું. સિગ્મા એફ આઈ એક્સ આઈ સિગ્મા એફ આઈ એક્સ આઈ આનો સરવાળો કરીએ તો કેટલા આવશે? 1789. હવે શું કરીશું? મધ્યક શોધવાનું કોષ્ટક તૈયાર થઈ એટલે આપણું કામ સિમ્પલ. સૂત્રમાં પણ કિંમત મૂકવા જવાબ લાગે. ચલો ભાઈ શું સૂત્ર બનશે ભાઈ? એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ છે એમાં સિગ્મા એફ આઈ એટલે કે આને આના વડે ભાગો. 1789 ને 30 વડે ભાગો તમારો જવાબ આવશે 59.3 ગુણ. ગુણ લખવું જરૂરી છે ને તો અડધો માર્ક કટ થઈ જશે. બરાબર છે? મધ્યક શોધીએ આ વસ્તુ છે ને લખાવી છે. ચલો ખ્યાલ આવે છે? ઉદાહરણ 1. હવે આપણે અહીંથી હજુ આગળ વધીએ. બરાબર? એ સામે જુઓ પાના નંબર 228 છે અને પાના નંબર 229 છે. પાના નંબર 229 પર તમને એક દાખલો બનાવીને આપવાનો છે. હવે આ દાખલો અને આ દાખલો બંનેમાં શું ફરક છે તમે જુઓ. આ જે દાખલો છે એમાં આ જગ્યા પર જે એક્સ આઈ ની આપણી જે કોલમ આવે આ એક્સ આઈ ની કોલમમાં વર્ગ બનાવી નાખેલા છે. જુઓ આવો નવમા ધોરણમાં આપણને ના આવતો
મતલબ છે આ જે આપણને માહિતી આપી એ વર્ગવાળી માહિતી આપી એટલે હવે આપણે એવી માહિતી જોઈ રહ્યા છે કે જેમાં વર્ગ આપેલા છે અને આવી માહિતીનો મધ્યક શોધવાનો છે મતલબ કે આવી માહિતીને વિદ્યાર્થી મિત્રો આપણે કહીશું કે ભાઈ આ વર્ગીકૃત માહિતી છે જે માહિતી આ સ્વરૂપમાં હોય ને વર્ગ બનાવીને આપેલી હોય ને તો તમારે યાદ રાખવાનું કે ભાઈ આને વર્ગીકૃત માહિતી કહેવાય હવે તમે આ દાખલો જુઓ કે આની આગળનો જે વિડિયો આપણે બનાવ્યો પાર્ટ 1 એના કોઈ પણ દાખલા જોઈ લો એક પણ દાખલામાં મને જે માહિતી આપેલી ને એમાં આવા વર્ગ બનાવીને આપ્યા ન હતા કસામાં વર્ગ હતા નહીં હતા તો એવી જે માહિતી જે આપણે અત્યાર સુધી જોઈ એવી માહિતીને આપણે અવર્ગીકૃત માહિતી કહીએ છીએ એટલે માહિતી વિદ્યાર્થી મિત્રો બે પ્રકારની આવે એક વર્ગીકૃત માહિતી એક અવર્ગીકૃત માહિતી વર્ગીકૃત માહિતી કોને કહેવાય તો ભાઈ મારો વર્ગ આવે અવર્ગીકૃત કોને કહેવાય તો ભાઈ આવે જેમાં વર્ગ ના હોય બીજી એક વાત કરીએ આ જે દાખલો બનાવેલો છે ને આ જે માહિતી આપેલી છે ને તે આની ઉપરથી જ બનાવેલી છે ભાઈ આ જે દાખલો છે ને એ જ અહીં આપેલો છે ખાલી સ્વરૂપ બદલી નાખ્યું આ માહિતી જો છે કે લાંબી છે રસ વી સદ્રેસ ક્યાં સુધી પહોંચા છે વર્ગ બનાવીને માહિતીને ટૂંકી કરી આજ વસ્તુ છે જુઓ પ્રશ્ન એવો નથી પૂછવાનો હવે કે ભાઈ 10 ગુણ કેટલા ના આવ્યા 20 ગુણ કેટલા ના આવ્યા 36 ગુણ કેટલા ના આવ્યા પ્રશ્ન એવો પૂછવાનો છે હવે કે 10 થી 25 ની વચ્ચે કેટલા જણાએ ગુણ પ્રાપ્ત કર્યા કોના માર્ક 10 થી 25 ની રેન્જ માં છે બરાબર છે નેક્સ્ટ સવાલ 20 થી સોરી 25 થી 40 ગુણ ધરાવનાર 40 થી 55 ગુણ ધરાવનાર આ વર્ગ આવી રહ્યા છે ને એટલે આ વર્ગ ની સાથે યાદ કરો ધોરણ 9 માં આપણે આ વર્ગ બનાવતા હતા બરાબર ને આવતું હતું કે ભાઈ આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો યાદ કરો એમાં આપણે પેલા આ એક ખાનામાં એક કોષ્ટકમાં વર્ગ લખતા અને પછી વચ્ચેના કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન પાડતા મને આવા આવા આવૃત્તિ ચિહ્ન પાડતા 1 2 3 4 પછી 5 આવે એટલે આવું કરી દેવાનું પછી છઠ્ઠો અવલો બનાવે તો આમ કરી દેવાનું યાદ કરો આ જો યાદ આવતું હોય તો તમને એ પણ યાદ આવવું જોઈએ ખાસ સમજો હવે કે આ જે વર્ગ આને વર્ગ કહેવાય પહેલા તો તમને એ કહ્યું આને વર્ગ કહેવાય તમે આને આમની વાંચતા કે 10 ડેશ 25 એવું વાંચે કોઈ કહે સર આપણા કેનો દાખલો છે 10 માઇનસ 25 માઇનસ 15 જવાબ લખો ભાઈ એવું નથી આંકડા શાસ્ત્રનું ચેપ્ટર ચાલતું હોય આ રીતે લખાયેલું આવે એટલે આ એક વર્ગ સ્વરૂપમાં એને સમજવાનું આ વર્ગ છે એનું નામ છે એટલે એને વર્ગને વાંચવાનું કેવી રીતે 10 થી 25 25 થી 40 40 થી 55 હજુ એક માહિતી તમને આપું ધારો કે મારી પાસે એક અવલોકન 25 આવે તો આપણને પણ એકદમ ફાઇન ખબર છે કે 25 જે અવલોકન છે તે આ ઉપરના વર્ગમાં ટીક કરવાની કે નીચેના વર્ગમાં ટીક કરવાની એ પણ તમને નવમા ધોરણમાં સમજાવે 25 ઉપરના વર્ગમાં આવે કે નીચેના વર્ગમાં આવે તો આપણે ખબર છે કે 25 સંખ્યા ઉપરના વર્ગમાં ન આવે આ વર્ગમાં 25 નો સમાવેશ થતો નથી 25 નો સમાવેશ એટલે નીચેના વર્ગમાં થાય આવૃત્તિ ચિહ્નો નીચે પાડવું નવમા ધોરણમાં કર્યું આપણે એવી રીતે આ વર્ગમાં 40 ની વાત કરીએ તો 40 સંખ્યામાં આવતી નથી 40 હોય તો એની જેના વર્ગમાં જાય આમાં એટલે ખરેખર સંખ્યાઓ 25 થી અહીં 39 સુધી જાય આમાં 40 થી 54 સુધીની સંખ્યા આવે 55 આવે તો નીચેના વર્ગમાં જાય બરાબર છે આગળ વધીએ વર્ગની વાત ચાલે છે તો આ વર્ગને રિલેટેડ બીજા 2 3 4 5 શબ્દ છે તે તમને હું સમજાવી લઉં એટલા માટે સમજાવો કે દાખલો ગણવા માટે જરૂરી છે જ્યારે તમે પરીક્ષામાં દાખલો ગણશો ત્યારે તમારે આ વસ્તુ નથી લખવાની અત્યારે જે સમજાવશો ને આ વસ્તુ એ દાખલાનો કોઈ ભાગ નથી એ ફક્ત તમારી સમજણ માટે છે શું લખ્યું છે ફક્ત તમારી સમજ માટે આ જગ્યા પર હું જે કંઈ પણ લખું એ તમારે તમારા નોટબુકમાં સાઈડ પર એ જગ્યા પર ઉતારી લો કારણ કે સમજવાની રીતે કામનું છે ચલો જો સમજણ માટે ધારો કે મારી પાસે એક આ વર્ગ છે 10 થી 25 તો એક વર્ગ છે બરાબર આ 10 થી 25 ના વર્ગ માટે વાત કરીએ કે એની અધઃ સીમા કેટલી
9માં ધોરણમાં આવી ગયો છે ભૂલી ગયા છો કદાચ યાદ કરી લેજો તો જો 10 થી 25 અધા સીમા કઈ અધા એટલે નીચલી સીમા બરાબર તો નીચેની સીમા એને કેમ લખવાની ભાઈ 10 કોઈ આપણને પૂછે કે ભાઈ 10 થી 25 નો વર્ગ અધા સીમા કેટલી 10 કોઈ પૂછે કે ઉર્ધ્વ સીમા કેટલી તો ભાઈ ઉર્ધ્વ સીમા 25 ઉપલી સીમા અઘરું કામ છે ઈઝી કામ છે બરાબર ચાલો વર્ગ જો હવે આ જો 25 થી 40 નો વર્ગ અધ સીમા કેટલી અધ સીમા 25 ઉર્ધ્વ સીમા કેટલી 40 બોલો વર્ગને સંબંધિત બે શબ્દ ખ્યાલ આવશે અધ સીમા અને ઉર્ધ્વ સીમા આગળ વધીએ વર્ગ લંબાઈ સમજીએ કે ભાઈ વર્ગ લંબાઈ કેટલી નવમું ધોરણ ભણી ગયા એટલે આપણને ખબર હોય કે આપણે જોવાનું શું સર વર્ગ લંબાઈ એટલે 15 ના ગેપ ચાલે છે ખાસ ધ્યાન આપજો ચેપ્ટર ની અંદર જ્યારે પણ વર્ગ લંબાઈ પૂછો ને તમે 10 થી 25 કે 25 થી 40 ના વર્ગ છે એવું ના જોતા પ્લીઝ આ રીતે જો 10 થી 25 15 નો ગેપ 15 થી 40 એટલે ફરીથી 15 નો ગેપ 40 થી 55 એટલે ફરીથી 15 નો ગેપ તમે આ નહીં જો જો હું કઈ કહું છું કે આ નહીં જોતા મતલબ કે કોઈ કારણ હશે તો હું તમને અટકાવતો હોઈશ આ દાખલામાં તો કોઈ વાંધો નથી આવવાનો પણ આગળના દાખલો આપણે જેમ જેમ જોઈશું ને એટલે તમને આઈડિયા આવશે કે સર કેમ આ રીતે જોવાનું હું કહું એમ જ જોજો બરાબર છે આ રીતે જોવાનું જો 55 થી 70 એટલે ફરીથી 15 નો ગેપ 70 થી 85 એટલે ફરીથી 15 નો ગેપ 15 નો ગેપ હોય તો આ વર્ગની વર્ગ લંબાઈ કેટલી કહેવાય 15 મોઢે આવડી પણ ધારો કે એક્ઝામમાં સૂત્ર પૂછાય કે વર્ગ લંબાઈનું સૂત્ર હશે એકદમ સિમ્પલ શું કરવાનું ભાઈ વર્ગ લંબાઈનો સૂત્ર છે ઉર્ધ્વ સીમા માઇનસ અધ સીમા ઉર્ધ્વ સીમા એટલે ઉપરની જે સીમા 25 હોય એમાંથી આપણે અધ સીમા એટલે કે 10 બાદ કરી દઈએ જવાબ આવશે 15 ચલો શું જોયું આપણે અધ સીમા જોઈ ત્યાર પછી ઉર્ધ્વ સીમા જોઈ ત્યાર પછી વર્ગ લંબાઈ હવે આપણે શું જોઈશું હવે આપણે જોઈશું મધ્ય કિંમત મધ્ય કિંમત 10 થી 25 નો વર્ગ છે એની મધ્ય કિંમત કેટલી મધ્ય એટલે બધાને બરાબર વચ્ચે આવતી કિંમત તો બરાબર વચ્ચે આવતી કિંમત જોઈ તો શું કરવાનું 10 વત્તા 25 બધાનો સરવાળો કરો ભાગ્યા 2 આ બંને એટલે આ કોણ અધ સીમા આ કોણ ઉર્ધ્વ સીમા અધ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 અધ સીમા સૂત્ર જોઈ લો વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 અધ સીમા એટલે કે 10 ઉર્ધ્વ સીમા એટલે કે 25 સોરી ભાગ્યા સરવાળો કરો એટલે 35 35 ને 2 વડે ભાગો એટલે 17.5 બરાબર આ દાખલો આજે આપણે દાખલો જોવાના છે ને તો એ દાખલો સમજતા પહેલા આને સમજ જોવી જરૂરી છે કે વર્ગ કહેવાય ને વર્ગમાં અધ સીમા આવે ઉર્ધ્વ સીમા આવે વર્ગની વર્ગ લંબાઈ આવે અને વર્ગની મધ્ય કિંમત પણ આવે દરેક વસ્તુ કેવી રીતે શોધવાની તમારી સમક્ષ અહીં હાજર છે દાખલામાં આપણે આગળ વધીએ દાખલામાં હજુ આગળ વધતા પહેલા હજુ એક વાત સમજો આની વર્ગ લંબાઈ કેટલી આવી 15 આની શોધો તો 15000 આની 15 તો વિદ્યાર્થી મિત્રો આ તો ઠીક છે કે આજે આપણી પાસે જે આ દાખલો આવ્યો છે તો એમાં દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સરખી આવે કદાચ એવું પણ બને ને કોઈ દાખલામાં કે કદાચ વર્ગ લંબાઈ સરખી ના પણ હોય અત્યારે આ જગ્યા પર દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સરખી છે એટલે આપણે આ જે માહિતી છે ને વર્ગીકૃત માહિતી કરીને એને આપણે કહીશું સતત આવૃત્તિ સતત માહિતી કેમ તો વર્ગ લંબાઈ 15 ક્યારેક આ બધી વર્ગની વર્ગ લંબાઈ એક સરખી ના પણ આવે તો એ દિવસે એ માહિતીને આપણે એવું કહીશું કે ભાઈ આ છે અસતત માહિતી વિતરણ અસતત વર્ગીકૃત માહિતી કેવી રીતે હોય શકે 10 થી 20 20 થી 40 40 થી 70 70 થી 50 હવે આ રીતના વર્ગ હોય તો તમે મને કહો બધી વર્ગ લંબાઈ સરખી છે નથી તો આને કેવું કહેવાય આવૃત્તિ વિતરણ મારું સતત કહેવાય કે અસતત કહેવાય તો આપણે કહીશું કે ભાઈ અસતત
તો વર્ગીકૃત માહિતી વર્ગ આપેલા છે તો વર્ગીકૃત માહિતી છે પણ વર્ગીકૃત માહિતી પાછી કયા પ્રકારની આવે સતત પણ આવે અને અસતત પણ કોને સતત કહેવાય કોને અસતત કહેવાય એ તમારે સમક્ષ રજૂ થાય ઓકે ચાલો આટલે આપણે સમજ મેળવી લીધા પછી હવે આપણે દાખલા આગળ વધારીએ ચાલો એવા વિદ્યાર્થીની સંખ્યા શું લખે જેના ગુણ 10 થી 25 નહીં 10 થી 24 સુધી હોય કારણ કે 25 તો આમાં નહીં આવે ને 25 તો નીચે ના વર્ગ બને મેં તમને કીધું તો ભાઈ 24 કરતા ઓછા માર્ક કેટલા જણના છે જરા ચેક કરો તો આ એક જણના માર્ક 10 છે આ એક જણના માર્ક 20 છે પછી આ જે ત્રણ જણ છે ને એના માર્ક 36 છે એટલે આ વધી ગયા તો આપણે એમ કહીશું કે આટલી લિમિટમાં આ જે ઉપર જેટલા છોકરાઓ આવ્યા ને એના માર્ક છે ને ભાઈ 24 કરતા ઓછા છે કેટલા છોકરા આવ્યા આપણે કહીએ કે ભાઈ એક ને એક બે છોકરા એટલે આ જગ્યા પર 25 કરતા ઓછા માર્ક ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા આપણે આની પરથી ધારણા બનાવી છે સમજ પડે છે ને આની પરથી પછી શું પ્રશ્ન પૂછો કે કોના માર્ક 25 થી 40 ની વચ્ચે છે મતલબ કે 40 કરતા ઓછા માર્ક હોવા જોઈએ તો ચલો ચેક કરીએ 40 કરતા ઓછા માર્ક કેટલા જણના છે તો જો આ બે જણ તો આવી ગયા જવાબ 40 કરતા ઓછા માર્ક 36 માર્ક ધરાવનારા 3 વિદ્યાર્થીઓ છે હવે જો 40 માર્ક ધરાવનાર 4 વિદ્યાર્થીઓ છે પણ 40 માર્ક છે ને તો 40 માર્ક એ આ વર્ગમાં નહીં આવે ને નીચેના વર્ગમાં જાય એટલે આ 4 વિદ્યાર્થીઓને લેવાનો નથી ભાઈ તો અહીંથી આ રેન્જમાં ખાલી કેટલા વિદ્યાર્થીઓ એના 3 જ થાય એટલે આપણે શું કરીએ કે ભાઈ આ વર્ગની આવૃત્તિ કે તો ભાઈ તો તમારે પરીક્ષામાં આવી મગજમારીમાં નથી ઉતરવાનું પરીક્ષામાં બેઠી એક રકમ આવી હશે આ તો હું તમને રકમ કહી દે બની તે ખાલી સમજાવી રહ્યો છું બરાબર છે હજુ સમજે છું કોના માર્ક 55 કરતા ઓછા છે કે બાદ જે જરા ગણી કાઢે ચલો ભાઈ 55 કરતા ઓછા માર્ક એના 4 જણ આવશે આ 3 જણના માર્ક 50 છે એટલે એ લોકો પણ આવશે પણ આ 2 જણના માર્ક 56 છે એટલે આ 2 જણ નહીં આવે એટલે અહીંથી આ 2 જણને નહીં લેવાના એટલે આટલા લોકો આવશે આટલા લોકો એટલે કે 4 ને 3 7 થાય એટલે આ વર્ગની આવૃત્તિ 7 70 કરતા ઓછા માર્ક ચાલો 70 કરતા ઓછા માર્ક એટલે આ 70 વાળા નહીં આવે બરાબર 70 માર્ક 4 જણના છે તો એ નહીં આવશે તો કેટલા જણા આવ્યા 2 4 6 જણા આવ્યા કોના માર્ક 70 થી 85 એટલે 85 કરતા આવે ઓછા માર્ક વાળા વિદ્યાર્થી શોધો તો આ 4 જણા આવશે આ 1 જણા આવશે કારણ કે 80 72 ગુણ છે આ એક જણ પણ આવશે કારણ કે 80 માર્ક છે ત્યાર પછી આ બે વિદ્યાર્થીના 88 માર્ક છે એટલે નહીં ચાલે આપણે 85 કરતા ઓછા હોવા જોઈએ તો અહીંથી આટલા વિદ્યાર્થી એટલે કે 4 ને 5 ને 6 જણ આવ્યો અને પછી 100 સુધીની રેન્જમાં જે રહી ગયા તે કેટલા રહી ગયા 2 3 5 ને 6 વિદ્યાર્થી રહી ગયા બોલો ખ્યાલ આવે છે મેં તમને પહેલા જ કીધું ને કે આ જે રકમ બનાવેલી છે તે એ રકમ રકમ આની પરથી બનાવેલી છે ચલો હવે તમે છે ને તમને પરીક્ષામાં આ રીતનું એક પુસ્તક આપી દેશે રકમ સાથે બનાવવાનું થોડી આવે આવું પુસ્તક આપી દેશે હવે આપણો મેઇન દાખલો ચાલો કરે કે ભાઈ સવાલ આવશે કે મધ્ય અક્ષ શોધો કેવી માહિતી છે વર્ગીકૃત માહિતી છે તો સૌથી પહેલું દિમાગમાં ઉતારો કે વર્ગીકૃત માહિતી હોય તો એનો મધ્ય ત્રણ રીતે શોધાય વર્ગીકૃત માહિતીના મધ્ય શોધવાની આપણે પાસે ત્રણ રીતો છે અત્યારે આપણે આ એક જ દાખલાને ત્રણ અલગ અલગ રીતથી જોઈશું બરાબર છે હા સૌથી પહેલી રીત જેનું નામ છે પ્રત્યક્ષ રીત મધ્ય શોધવાની પહેલી રીત નામ શું છે પ્રત્યક્ષ રીત પ્રત્યક્ષ રીતને સીધી રીત પણ કહેવાય સીધી ડાયરેક્ટ ડાયરેક્ટ મેથડ પણ કહેવાય મધ્યક શોધવાની બીજી રીતનું નામ છે ધારેલા મધ્યકની રીત ધારેલા મધ્યકની રીત મતલબ કે એઝ્યુમિંગ
ધારું એટલે કે એઝ્યુમ કરો એઝ્યુમ મીન મેથડ ત્રીજી રીત છે પદ વિચલનની રીત મતલબ કે સ્ટેપ ડેરિવેશન ત્રણે ત્રણ રીત આજે આપણે જોવાની છે સૌથી પહેલી લઈએ સીધી રીત સીધી રીતમાં નવું કંઈ નથી વિદ્યાર્થી મિત્રો જે આપણે આમાં કર્યું હતું ને ભાઈ એવું જ લોજિક અહીં કરવાનું છે ખાસ ધ્યાન આપજો ખાસ ધ્યાન આપજો આમાં શું કર્યું આપણે કે આ છે ને fi એને આ xi ની સાથે ગુણી કરો 10 એકા 10 20 એકા 20 36 તાળી 108 40 તાળી 160 બરાબર છે હવે હું તમને કહું કે ચાલો આ જે વર્ગ અંતરાલ છે એને આપણે xi કોલમ નામ આપીએ તો હું તમને કહું કે ભાઈ fi ને xi સાથે ગુણી કરો ચલો સાબ હોય છે વર્ગ આવે ને તો તરત દિમાગ જો વર્ગ નહીં હોય ને ફટાફટ ગુણી કરો સરવાળો કર નાખો અને આના વડે ભાગી નાખો દાખલો કો હવે અહીંયા વર્ગ આવ્યો ચાલો બે ને ગુણવાનો આને સાથે કોની સાથે બે ને 10 સાથે ગુણો કે બે ને 25 સાથે ગુણો લો સા પડી ગયો 2 ને 10 વાળે ગુણો તો 25 ને વાંધો પડી જાય 2 ને 25 સાથે ગુણો તો 10 ને વાંધો પડી જાય તો કોને કેવી રીતે ગુણાકાર કરવો અને આ ગુણાકાર તો ના થાય આ તો વર્ગ છે તો એક કામ કરો ને 10 વાળે ગુણો કે કે ખોટું લાગે ને બીજા ના 10 વાળે ગુણો ના 25 વાળે ગુણો 10 અને 25 ને એક કામ કરો બરાબર એક્ઝેક્ટ વચ્ચેની સંખ્યા શોધી કાઢો એને સાથે ગુણી કાઢીશ બોલો દિમાગ મોટર છે ને 10 વડે ગુણો આવો વર્ગ હોય ને તો ને 10 વડે ગુણો ને 25 વડે ગુણો બે ની મધ્ય કિંમત શોધે કા મધ્ય કિંમત કેને શોધવાની મેં તમને સમજાવેલું છે અરે મધ્ય કિંમત શું કરો બે જણ નો સરવાળો ભાગ્યા બે અડધા કરવાનો સરવાળો કરી પહેલા વર્ગ ની મધ્ય કિંમત કેટલી તમને મેં ગણીને આપેલી છે 17.5 તો દિમાગમાં ફટાફટ મેમોરાઇઝ કરી લો યાદ કરી લો જ્યારે પણ મધ્યકનો દાખલો આવશે જ્યારે પણ મધ્યકનો દાખલો આવશે આ બે કોલમ રકમમાં લખેલી જ હશે સૌથી પહેલી આપણે કોલમ બનાવીશું મધ્ય કિંમતની મધ્યકનો દાખલો એટલે પહેલી કિંમત બનશે મધ્ય કિંમત કેમ ગુણાકાર કરો છે તો મને મધ્ય કિંમત જોઈશું આને આની વડે ના ગુણાય ને 10 વડે ગુણો ને 25 વડે ગુણો બંનેની બરાબર વચ્ચે મધ્ય કિંમત વડે ગુણીશ આને મધ્ય કિંમત આવી 17.5 ઓકે હવે જો લે છે ને તે બે એટલે જો આને આને xi ની કોલમ નામ ન આવ્યો બને કે 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 તે fi ને xi કે તે ગુણાકાર મધ્ય કિંમત ને ગુણીશ ને એટલે છે ને મધ્ય કિંમત ને જે કોલમ નવી બનાવી ને એને હું xi નામ આપીશ એટલે એક્ચ્યુઅલી મેથડ તો આ જ છે પણ ખાલી રીત નું નામ બદલી રહ્યો છે પ્રત્યક્ષ રીત શું નવું આવ્યું મધ્ય કિંમત શોધો નહીં આપણે મધ્ય કિંમત શોધતા ચલો આનો કામ ગુણાકાર પછી કરી પહેલા બધી મધ્ય કિંમત શોધી કાઢીએ બરાબર છે ચલો સરવાળો કરો તો 25 ને 40 65 65 થાય 65 ના અડધા કરો જવાબ આવશે 32.5 ઓકે ચલો તમને તમારા મનમાં એમ પ્રશ્ન હશે કે હાલ દર વખતે સરવાળો કરવાનો 40 ને 55 95 55 ના અડધા કરો 47.5 એમ ભાઈ દર વખતે સરવાળો કર્યા કરીશું તો હું કહું ના એમાં હું તમને તો લોજિક આપું છું જરા ચેક કરો અહીં વર્ગ લંબાઈ કેટલી છે કેટલા કેટલાના ગેપમાં કામ કરે છે આ વર્ગ 15 15 ની વર્ગ લંબાઈ છે ને દરેક જગ્યા પર એક સરખી 15 15 15 તો વિદ્યાર્થી મિત્રો મધ્ય કિંમત પણ છે ને 15 15 ના ગેપમાં જ આવે જોવો તો ચલો 17 17 માં 15 નું ઘણો 32 32.5 એમાં 15 નું 47.5 હવે હું શું કરું છું કે આની મધ્ય કિંમત શોધવા નથી બેસતા આમાં 15 રૂમ જ લેવાના ભાઈ સતત આવૃત્તિ વિતરણ છે ને તો સતત આવૃત્તિ વિતરણમાં મારો ફાયદો ફાયદો ને તો યાદ રાખજો હે ભાઈ 15 આ વસ્તુ પર યાદ રાખજો 15 15 ના ગેપ છે હજુ આ દાખલો પડશે ને આ દાખલો બીજી રીતથી પણ કરાવવાનો છું એ માં આ વસ્તુનો પાછો ઉલ્લેખ કરીશ 15 15 ના ગેપ છે યાદ રાખજો 15 ઉમેરો 15 ઉમેરો એટલે 62.5 હજુ 15 ઉમેરો એટલે કે 70.5 હજુ 15 ઉમેરો એટલે કે 92.5 બોલો ખ્યાલ આવશે મધ્ય કિંમત શોધવાનું કામ
સરવાળો કરવાની જરૂર નથી 15 15 ના ઘેરમાં ચાલે છે ખાલી પહેલી મંજિલ કિંમત શોધી નાખવાની 15 15 માં જે દેવાય ઓકે ચલો હવે આગળ આ કોલમ કેમ બનાવી ગુણાકાર કરવા માટે બનાવી ને કોનો કોનો ગુણાકાર કરીશું તો ભાઈ fi અને xi નો તો ભાઈ હવે છેલ્લી કોલમ જે આપણે બનાવી ને fi xi ની કોલમ ગુણાકાર કરીને બનાવી દેવાનો કે દાખલો પતે જવાનો બોલ નવી કોલમ બનાવો fi xi fi xi માં ગુણાકાર કરો આ તમે ગુણાકાર કરશો ને 17.5 ને 2 વડે 32.5 ને 3 વડે તો તમારા દિમાગમાં આવશે કે હવે ગુણાકાર તો અગરે જ આવે ભાઈ મોટી મોટી સંખ્યા હોય તો એ સંખ્યા હા એવું મન થાય કે નહીં કે સર આ ગુણાકાર જરા કામ સહેલો બની જાય તો દાખલો કરવાની હજુ વધારે મજા આવે આમ તો આ ગુણાકાર થોડો આપણે 10 માં ધોરણ માં એટલે સહેલો જ કહેવાય પણ થોડો અઘરો પણ કહેવાય કે આવો કેવો હોય તો ગુણાકાર તો મારા શબ્દ યાદ રાખજો ત્યારે આ ગુણાકાર હજુ સસ્તો એટલે કે સહેલો બનાવી શકાય એમ છે અને આ ગુણાકાર સહેલો બનાવવાની ટેકનિકની શોધમાં ને શોધમાં મધ્યક શોધવાની બીજી રીતનું નામ છે ધારેલા મધ્યકની રીત જ્યારે આપણે ધારેલા મધ્યકની રીત આ જ દાખલામાં કરીશું તો તમે આરામથી કહેશો કે ગુણાકાર સહેલો આવ્યો બરાબર છે આના કરતા ધારેલા મધ્યકની રીતમાં ગુણાકાર સહેલો બનશે અને એનાથી આગળ વધીએ પદ વિચલનની રીત જે સૌથી ત્રીજી રીત છે છેલ્લી રીત છે એનો ગુણાકાર તો ધારેલા મધ્યકની રીત કરતાં પણ સહેલો એટલે બને ત્યાં સુધી આ ગુણાકાર એકદમ સેલ્લોમાં સેલ્લો બનાવવાની શોધમાં ને શોધમાં મધ્યક શોધવાની બીજી બે રીતનો પણ શોધ થઈ ગઈ મધ્યક શોધવાની બીજી બે રીતની પણ શોધ થઈ એક ધારેલા મધ્યકની રીત અને છેલ્લે પદ વિચલનની રીત બરાબર છે એટલે જો સાંભળજો આ તો ઠીક છે કે અત્યારે હજુ થોડા નાના નાના વાળી પાસે પ્રાપ્તાંકો છે બહુ મોટા મોટા પ્રાપ્તાંકો હોય તો કોઈ દિવસ હું સીધી રીત કરું જ નહીં પ્રત્યક્ષ રીત કરું જ નહીં ડાયરેક્ટ છેલ્લી પદ વિચલનની રીત કરવાની ગુણાકાર એમાં એકદમ ઇઝીલી પટી જાય ચલો ફિલહાલ તો મને બાંધી દીધો છે કે પ્રત્યક્ષ રીતથી કરો એટલે મારા કમ્પલસરી ગુણાકાર કરવો પડશે ચલો ગુણાકાર કરીએ 17.5 ના ડબલ કરો એટલે કે 35 આવશે એટલે આપણે આમ લખીએ કે ભાઈ 35.0 32.5 ને 3 વડે જોડો જવાબ આવશે 97.5 47.5 ને 7 વડે જોડો જવાબ આવશે 332.5 62.5 અને 6 વડે ગુણો એટલે જવાબ આવશે 375.0 77.5 અને 6 વડે ગુણશો એટલે જવાબ આવશે 465.0 92.5 છે એટલે તમે 6 વડે ગુણશો જવાબ આવશે 555.0 ચાલો આ બધાનો શું કરવો પડશે સરવાળો કરવાનો ચલો સરવાળો કરીએ સરવાળાની કોલમ છે એટલે આપણે સરવાળાનો આપણે નામ આપ્યું શું સરવાળો એટલે કે સિગ્મા કોનો સરવાળો તો કે સિગ્મા fi xi બરાબર તમે આનો સરવાળો કરશો જવાબ આવશે 1860 ઠીક છે કે આપણે ટેકનિક શોધી નહીં તો ભાઈ વિદ્યાર્થી મિત્રો મધ્યકનું સૂત્ર શું છે આપણી પાસે x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi કુલ પ્રાપ્તાંકોની સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો ભાઈ આપણે સિગ્મા fi એટલે કે કુલ પ્રાપ્તાંકોની સંખ્યા લખવાની રહી કે છે લખી લઈએ સિગ્મા fi બરાબર 30 30 વિદ્યાર્થીઓ છે ને 2 ને 3 5 ને 7 12 12 ને 6 18 18 ને 6 24 36 તો છેદમાં આવશે 30 તો ઉપર મારે 30 અલગ 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 સંખ્યાઓનો સરવાળો કરવો તો એ બચી ગયો છો સરવાળો સરવાળો ડાયરેક્ટ મને મળી ગયો આયો 1860 બોલો ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી એટલે સૂત્રમાં આ કાયો જો ખાલી વર્ગ આપેલા છે તો વર્ગ આપ્યા તો ગુણાકાર થી થાય ને તો શું કર્યું મધ્ય કિંમત વડે ગુણી થાય આ દાખલામાં આ દાખલામાં એટલો જ ફરક બસ ચલો હવે આને આપણે ભાગી નાખીએ તો આપણો જવાબ હાજર થાય x બાર બરાબર 0 અને 0 ઉડી જશે 3 વડે ભાગ થશે 3 સંગ 18 3 2 6 62 62 ગુણ આ સાથે આ દાખલો અહીં કમ્પ્લીટ થાય છે જવાબ તમે યાદ રાખો જવાબ આવેલો છે 62 કારણ કે હજુ આપણે આગળ વધીએ છીએ પહેલી રીત પરથી પ્રત્યક્ષ રીત
બીજી રીત કરે શું ધરેલા મધ્યમની રીત ત્રીજી કરે શું પદવિચલનની રીત રીત કોઈ પણ કરો ત્રણમાંથી કોઈ પણ રીત કરો જવાબ 62 જ આવશે આ યાદ રાખજો કે જવાબ 62 આવો ઓકે ચલો હવે આપણે આગળ વધીએ આ જોઈને પછી ધરેલા મધ્યમની રીત તરફ જઈએ